ગુજરાત રાજ્ય સભાની ખાલી પડેલી બેઠકો માટે બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બે ઉમેદવારના નામ જાહેર કર્યા હતા ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ રમીલાબેન બારાનો પણ સમાવેશ કરતા સાબરકાંઠા જિલ્લામાં ભાજપમાં આશ્ચર્ય સાથે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી જોવા જઈએ તો તાજેતરમાં આદિવાસી સમાજમાં ઊભા થયેલા આંદોલનને લઈને રમીલાબેનની પસંદગી કરાઈ હોવાનું પણ મનાય છે પ્રદેશ ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ અને ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારાની ઘરતુથીમાં રાજકારણનો અનુભવ છે ઓગણીસો ચોરાસીમાં રમીલાબેનના પિતા બેચરભાઈ બારા ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી વિજેતા બન્યા હતા રમીલાબેન વિજયનગરની એમએચ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા છે જીપીએસસી સિલેક્ટ થયા બાદ વર્ષ બે માં એકમાં મૈસૂર વિભાગમાં નાયબ સચિવ તરીકે હતા ત્યારે સ્વૈચ્છિક નિવૃત્ત લઈને વિધાનસભા અને એક લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે ટ્રાયબલ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકેનો હવાલો પણ સંભાળ્યો છે વર્ષ બે હજાર ચારમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર મધુસૂદન મિસ્ત્રી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમનો પરાજય થયો હતો નવેમ્બર બે હજાર ચારમાં ખેડબ્રહ્મા બેઠક પર વૈશાલી અમરસિંહ ચૌધરી સામે પેટા ચૂંટણીમાં પાંચસો પંચાણું મતે વિજયી બન્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર સાત અને બે હજાર સત્તરમાં ખેડબ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલ સામે હારી ગયા હતા તેમ છતાં રમીલાબેન વિસ્તારમાં સંગઠનની કામગીરી ચાલુ રાખી પક્ષને મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહ્યા હતા છેલ્લા દસ વર્ષથી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમના પક્ષ પ્રત્યેની સમર્પણને કદાર કરાઈ હોવાનું કહેવાય છે આ તો ખાલી રમીલાબેન બારાની રાજકીય સફરની વાતો હતી પણ રમીલાબેન બારાનો જન્મ ક્યાં થયો અને કેવી રીતે તેમને અભ્યાસ કઈ પરિસ્થિતિમાં કર્યો હતો તે જાણીએ વિજયનગરના રમીલાબેન જે ઘરમાં રહેતા હતા અને ઘરમાં લાઇટ ન હોય તે દરમિયાન કઈ રીતે અભ્યાસ કરતા હતા સાથે સ્કૂલમાં અભ્યાસ માટે કઈ રીતે જતા હતા તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અત્યારે પણ રમીલાબેનનું જન્મનું ઘર જે હજુ પણ તે જ પરિસ્થિતિમાં અત્યારે પણ જોવા મળ્યું હતું કે અત્યારે રમીલાબેનના નાના ભાઈ તે જ ઘરમાં રહે છે સાથેને રમીલાબેન આ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલમાં જે જગ્યાએ અભ્યાસ કર્યો હતો તે સ્કૂલની પણ મુલાકાત કરી હતી ગામમાં હજુ લોકો રમીલાબેનના સામાન્ય જીવનની વાતો કરતા જાણે કે થાકતા ના હોય તેમ બેન વિશેને કંઈ વાતો યાદ કરીને તેનું રટણ કરતા પણ જોવા મળ્યા હતા રમીલાબેન જે સારામાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું અને તે સ્કૂલમાં તેમને આઠથી બારમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે પણ ફરજ બજાવી તે સ્કૂલની પણ મુલાકાત કરતા ગામના લોકોએ તેમની કેટલીક યાદગાર ક્ષણો અંગે પણ જણાવ્યું હતું સાથે જ આજ સ્કૂલના શિક્ષક જે હાલ આશ્ચર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓએ પણ રમીલાબેનની સાથે જ્ઞાન સાથે ગમત તેમજ તેમના પ્રેમાળ સ્વભાવ અંગે જણાવ્યું હતું કે અન્ય એક શિક્ષક જે જેમને રમીલાબેન સાથે પારિવારિક સંબંધ ધરાવે છે તેઓએ જણાવ્યું હતું કે રમીલાબેન તરવાની સાથે સાથે બીજી અન્ય બાબતોમાં કેટલા પારંગત છે તે અંગે જણાવતા જરા પણ અચકાતા હતા નહીં બેનને કુશળતાને લઈને રાજકારણમાં કેટલા પારંગત અને હોશિયાર છે તે તેમના ગામની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું તેઓ હજુ પણ પોતાના ગામ અને લોકો સાથે કેટલા જોડાયેલા છે આજ જ સૂચવી જાય છે કે બેન સમાજ સેવા કઈ રીતે કરી જાણે છે લલિત ડામોર જેડ એસટીવી વિજયનગર રવિલાબેનને જે રાજ્યસભાના સાંસદ નિયુક્ત ઉમેદવાર બનાવ્યા છે ભાજપે તો બેન અહીંયા ભણતા હતા જંગલોથી અહીંયા તો કેવી પરિસ્થિતિ હતી શું શું હતું પપ્પા શું કરતા હતા મમ્મી શું કરતી હતી અને બેન કેવી રીતે ભણ્યા તમારી દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ બેન અહીંયા જે ભણ્યા નાના હું નાનો હતો અને એ સમયે બેન ભણતા હતા તે વખતે અહીંયા લાઇટની વ્યવસ્થા ન હતી અને બેન ફાનસના અજવાળે આ જ ઘરમાં બેન ભણ્યા છે અને ભણ્યા પછી એમએચ હાઈસ્કૂલમાં પણ બેન નોકરી લાગ્યા ટીચર તરીકે અને એ સમયે અમારા ગામથી વિજયનગર જવાનો રસ્તો પાંચ કિલોમીટર છે ત્યારે પગદંડી રસ્તે બેન ચાલીને જતા અને આવતા હતા બેન જીપીએસસીની પરીક્ષા પાસ કરી એટલે વિજયનગરથી ગાંધીનગર જતા રહ્યા અને એના પછી બેને સ્વૈચ્છિક નિવૃત્તિ ડિપ્યુટી સેક્રેટરી તરીકે લીધી અને એ પોતે રાજકારણમાં જંપલાવ્યા આજે જ્યારે મોદી સાહેબે બેનને રાજ્યસભા તરીકે નિયુક્ત કર્યા છે ઉમેદવારી તરીકે નિયુક્ત કર્યા છે તો આદિવાસી સમાજ સમગ્ર આદિવાસી સમાજ અને નાલસેરી ગામ બેનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે એટલા માટે કે અમારા આદિવાસી સમાજની એક દીકરી જેને બેન અમારી બેન અને એ હંમેશા સમાજનું આજે દરેક જગ્યાએ કોઈ પણ અમારે બારમૂ પ્રસંગ હોય સામાજિક પ્રસંગ હોય તો બેન હંમેશા હાજર રહે છે અને બેન સમાજની ચિંતા કરે છે એટલે આજે આદિવાસી સમાજ બેનને ખૂબ જ અભિનંદન પાઠવે છે માર ફાધર એવી ઈચ્છા હતી કે અમે પાંચ આઠ ભાઈ બહેન હતા ત્રણ પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો તો માર ફાધર એવી ઈચ્છા હતી કે મારી દીકરીઓને હંમેશા આગળ બનાવું કલેક્ટર બને મામલતદાર બને એવી માર ફાધર પહેલેથી જ અપેક્ષા હતી એટલે બધા માર વાદર પેલા પોલીસ ખાતામાં નોકરી કરતા હતા પછી માર વાદર પણ ઓગણીસો અંદર ભાજપમાંથી ધારાસભ્ય ના ભણ્યા રમીલાબેન જે અમારા ગામના એક સરસ શિક્ષિકા બહેન હતા એમના જોડે રહી જવાનો વસવસો એ કે અમે અહીંના અહીંની પ્રાથમિક શાળામાંથી અમારું જે સાતમા ધોરણ પછી પૂર્ણ થયું અને મેં અમારે આઠમું ધોરણ વિજયનગરની સ્કૂલોમાં જવું પડતું હોય છે અને વિજયનગરની એમ એસ હાઈસ્કૂલમાં અમારા ગામના બેનશ્રી આ રમીલાબેન ત્યાં હતા અને અહીંથી ગામડામાંથી જ્યારે ઉચ્ચ શાળામાં જવાનું હોય ત્યારે એક એમ વાતાવરણ ભય જેવું તો લાગે જ કે સારું ત્યાં પણ ત્યાંની જે સ્કૂલમાં અમારા ગામના બહેન હતા અને એ વખતે કોઈ સાધન સુવિધા ન હતી ચાલતા જવાનું હતું તો આપણે ગામના બહેન છે અને આપણે ચાલતા જઈશું બહેનના સહારે અમે ત્યાં શિક્ષણ લઈશું એવું હતું જ પણ જે વર્ષે અમારે આઠમા ધોરણમાં ત્યાં એડમિશન લેવાનું થયું એ વખતે જ અમારા બેનશ્રીની બલી થઈ જતા અમને એમના હાથે શિક્ષણ નથી મળ લેવા મળ્યું એ જ અમને દુખાશોસો છે બેન એમ અમારા ગામના ખૂબ પ્રેમાળ સ્વાભાવિક અને ખૂબ સારા માણસ છે શિક્ષિત છે બેનને જોઈને ગામમાં બી ઘણા બેન સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવશે નોકરીઓ મેળવી છે વિકાસ બી સારું એવું કામગીરી થઈ છે અને આજે જે બેનશ્રીને રાજ્યસભામાં જે ટિકિટ મળી છે એથી અમે ખૂબ ગર્વ અને ખુશાલી અનુભવીએ છીએ અને બેન બેનશ્રીને અમારા આગળ વધે એવી અભિનંદન પાટેલી છે એ અમે ખુશી અનુભવીએ છીએ ધોરણ થી બાર સુધી રમીલાબેન જોડે ભણેલા અને એ અમારી જોડે લેસન બેસન ન હોય તો એ બોલતા અને અમુક ટાઈમે સમજાવતા કે તમે આવું ભણો આવું કરો તો તમે જીવનમાં સુખી થશો બધું સમજાવતા હા અંગ્રેજી વિશે ભણાવતા અમે કેટલા સવારમાં અમે દસ વાગે અહીંથી નીકળી જતા પગદંડી રસ્તે જવાનું અને પગદંડી રસ્તે પાસો આવવાનું એમને નોકરી પૂરી થાય એટલે